રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદ, ગાંધીનગર શહેર અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં અંદાજે 50,000 ક્યુસેક પાણીની આવક છે. આ સાથે ડેમની જળસપાટી 130 મીટરને પાર પહોંચી. છેલ્લા 48 કલાકમાં જળસ્તરમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. જૂનાગઢના વિસાવદરમાં શિવશક્તિ મિની ઓઇલ મિલમાંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો. બાયોડીઝલ તરીકે કરાતો હતો ઉપયોગ. પોલીસે 8,92,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. આણંદમાં અમીન ઓટો પાસે દોડા દિવસે લૂંટ. 2 ગઠિયા બાઇક પર આવી કેશ કલેક્શન કર્મચારી પાસેથી રૂપિયા 5,90,000ની બેગ લૂંટી ફરાર થઈ ગયા. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી. સુરતમાં બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોની ઘૂસણખોરી. રૂટમાં મોટી સંખ્યામાં લોકોની લટારનો વિડીયો વાયરલ. બીઆરટીએસ રૂટમાં વાહનો પાર્ક કરીને ચાની મજા લેતા લોકો જોવા મળ્યા. સાથે જ આઈસ ગોલાની લારી પણ દેખાઈ. કાપોદ્રા વરાછા બેરિકેડ મૂક્યા હોવા છતાં લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે. સુરતમાં બીઆરટીએસ કોરિડોરના વાયરલ વિડીયો મામલે મેયરે બીઆરટીએસ કર્મચારી અને વહીવટી વિભાગના અધિકારીઓને સૂચના આપી. જો બીઆરટીએસ કોરિડોરમાં લારી મળશે તો રૂપિયા 1500નો દંડ વસૂલાશે અને 51 દિવસ સુધી લારી જપ્ત કરી લેવાશે. વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી ન કરવા પણ અપીલ કરી. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી સામે ટ્રાફિક ડીસીપીને અરજી કરાઈ. ટ્રાફિક જવાન સાથે ગેરવર્તન અને લાફો મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ. બાઇક ચલાવતા દરમિયાન હેલ્મેટ પણ ન પહેર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ. જેની સામે પ્રતિક્રિયા આપતા કુમાર કાનાણીએ તમામ આરોપોને ફગાવ્યા, સાથે પોલીસ કાર્યવાહીમાં સહયોગ આપવાની ખાતરી આપી. વલસાડમાં નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નિપજ્યું. બાઇકની ટક્કર લાગતા યુવક નીચે પટકાયો. તે દરમિયાન રોંગ સાઇડમાં આવતા ટ્રેક્ટરનું ટાયર યુવાન પર ફરી વળ્યું. ધરમપુર ચોકડીથી નોકરી પરથી પરત ફરતા આ દુર્ઘટના ઘટી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશોના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન. ઉપાસનામાં સર્વધર્મ પ્રાર્થના પર રોક લગાવતા વિદ્યાર્થીઓ કાળી પટ્ટી બાંધી રેટીઓ કાઢ્યા. વિદ્યાર્થીઓ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન પર ઉતર્યા. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠનો વિવાદિત વિડીયો સામે આવ્યો. હિન્દી વિભાગના હેડ રામગોપાલ સિંહ અને ઇકોનોમિક્સ વિભાગના હેડ નિમિષા શુક્લ ચાલુ પ્રાર્થનાએ ઝઘડ્યા. પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થિનીઓને અપમાનિત કર્યા બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ. વડોદરાની એમએસી યુનિવર્સિટીનો ફાઇન આર્ટ્સ વિભાગ ફરી વિવાદમાં આવ્યો. નેશનલ એક્ઝિબિશન ઓફ પેઇન્ટિંગમાં કલાકારો પીએમ મોદીને વિશ્વકર્મા રૂપમાં દર્શાવ્યા. સત્તાધીશો નારાજ થતા તમામ ચિત્રો હટાવી દેવામાં આવ્યા. ભોપાલમાં કલાકારે તૈયાર કર્યું હતું આ પેઇન્ટિંગ. અમદાવાદ ડ્રગ્સ કાંડમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની તપાસમાં મોટો ખુલાસો. સૂત્રો અનુસાર ગુજરાતમાંથી 13 દેશોમાં દવાની આડમાં ડ્રગ્સની નિકાસની શક્યતા. બાવળાની દવા કંપનીના વધુ 3 ડિરેક્ટરો એનસીબીની રડારમાં છે. સૂત્રો અનુસાર કંપનીના ડ્રગ્સના કારસ્તાનમાં સરકારી બાબુઓની પણ મદદગારી છે. એનસીબીએ 13 દેશો પાસેથી 50 કન્ટેનર્સની વિગતો માંગી છે. એનસીબીએ 500 કિલો ડ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. દવાની આડમાં આફ્રિકન દેશોમાં સપ્લાય કરાતો હતો ડ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો. સુરતમાં જૂની સબજેલ પાસેથી 6.76 ગ્રામ ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા. પોલીસે કાર સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. દેવભૂમિ દ્વારકામાં ઝડપાયેલા નશાયુક્ત સિરપના કેસની તપાસ એસપી નિતેશ પાંડે કરશે. ભાણવડી ગામેથી ઝડપાય 15,000 સિરપની બોટલ. ખંભાળિયાના 2 કેસમાં 19,000 સિરપની બોટલ જપ્ત કરાઈ. પોલીસ અનેક જગ્યા પરથી મળેલી સિરપ મામલે કડક કાર્યવાહી કરશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજો વાવ્યો હોવાનો દાવો. યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસના બ્લોક ડીમાં એનએસયુઆઈના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી. ગાંજાના છોડ તપાસ માટે એફએસએલમાં મોકલાશે. બેંક ફ્રોડની સામે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. લોનના રૂપિયા ભરવાના બાકી હોય તેમને બેંક સીધા ફ્રોડ જાહેર નહીં કરી શકે. બેંકોએ વ્યક્તિ, સંસ્થા કે દેવાદાર કંપનીને સાંભળવાની તક આપવી જરૂરી છે. બાકી લેણાની વસૂલાતની પ્રક્રિયામાં હાઈકોર્ટે કર્યો પડતર અરજીનો નિકાલ.
सूरत शहेरनो रोकड़िया हनुमान बीआरटीएस रूट बन्यो बिस्मार। रस्ता पर पड़ेला मसमोटा खाड़ा में पाणी भराया, ज्यांथी बस ने पसार थवुं बन्युं मुश्किल। खाड़ाओना कारणे गम्मे त्यारे अकस्मात सर्जाय तेवी स्थिति छे। सूरतमांथी झड़पाया बांग्लादेशी युवक ने युवती। डिंडोलीना आरडी नगर में हिंदू नाम बताने भाड़ा मकान में रहता था बन्ने। अगाउ शंका जता स्थानिकोए मकान मालिक ने जाण करी हती। लोकोनी रजूआत बाद पोलीसे बन्ने की पूछपरछ हाथ धरी। सूरतना कामरेज में काचू मकान धराशाय थयुं। परब गाम में वड़फळियानी घटना सामे आवी। सदनसीबे परिवार बहार होवाथी जानहानि टळी। सूरतना रांदेरमां फायर स्टेशननी जूनी इमारत तोड़ी पड़ाई। इमारतनो स्टेबिलिटी रिपोर्ट नेगेटिव आवता कार्यवाही कराई। जो कि पासेना कोजवेने ध्यानमां राखीने हंगामी फायर स्टेशन कार्यरत रहेशे। सूरतना डुमसना दरियामां धोरण 7માં अभ्यास करतो विद्यार्थी तणायो। रजवामां परिवार साथे फरवा गयेलो किशोर पाणीना वहेणमां तणायो। फायर विभागे शोधखोळ हाथ धरी। सूरतमां रोगचाळाए लीधो वधु एक भोग। पांडेसरामां युवकनुं मृत्यु थता कुल मृत्यु आंक 20 ने पार। तावथी ग्रस्त युवाननुं सिविलमां सारवार दरमियान मौत। जामनगरमां वरसाद बाद रोगचाळो फैलायो। सरकारी जीजी हॉस्पिटलमां दैनिक 2000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે, જેમાં શરદી, ઉધરસ, તાવ જેવા રોજ 500-700 જેટલા કેસ આવી રહ્યા છે। કેસ બારી અને દવાબારીમાં દર્દીઓની લાંબી કતાર લાગી છે। રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો રાફડો ફાટ્યો છે। વાયરલ ઇન્ફેક્શન, મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળા વધ્યા છે। મનપાની હોસ્પિટલ અને ખાનગી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં કેસની નવી 3 બારી શરૂ કરવી પડી। રાજકોટમાં પોલીસ તાલીમ ભવનમાં અનેક પોલીસ જવાનોનું આંખોનું ઇન્ફેક્શન આવ્યું છે। 15-20 જવાનોને આંખો આવી છે। પોલીસ કર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। મહીસાગર જિલ્લામાંથી ઝડપાયો બોગસ તબીબ। કડાણાના આંકલિયા ગામે શખ્સ ચલાવતો હતો દવાખાનું। મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો, એલોપેથી દવા ઇન્જેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। દવા અને રોકડ મળી કુલ 34,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગાંધીનગરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ। આજથી મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ રાજ્યભરમાં ચાલશે। માતાઓ અને બાળકો માટે આ કાર્યક્રમ યોજાશે। 11 ઘાતક રોગો સામે બાળકોને રેગ્યુલર રસી આપવામાં આવશે। જૂનાગઢમાં પોલીસ દમનની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। પોલીસ કર્મીઓને ખાનગી વકીલ રોકીને 6 સપ્ટેમ્બર સુધી જવાબ આપવા આદેશ કરાયો। 32થી વધુ પોલીસ કર્મી સામે નોટિસ ઇસ્યુ કરાઈ છે। જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હિંસા થઈ હતી, જેમાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી। અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક સ્થાનિકોએ વિરોધ કર્યો। રસ્તા પર બેસીને ચક્કા જામ કર્યો। રોડ પર દબાણ અને અસામાજિક પ્રવૃત્તિ સામે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો। સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી। બનાસકાંઠામાં TV9ના અહેવાલની અસર પડી। બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતા તૂટેલા રોડની કામગીરી શરૂ કરાઈ। કાંકરેજના ઉમરીમાં બનાસ નદીનું પાણી આવતા ડાયવર્ઝન રોડ તૂટતા વાહન વ્યવહાર બંધ થયો। વડોદરાના પાદરામાં TV9ના અહેવાલની અસર। મુજપુર બ્રિજ પર ખાડાના સમારકામ શરૂ કરાયા। બ્રિજના સ્ટ્રક્ચર રિપોર્ટ બાબતેની પણ કાર્યવાહી હાથ ધરાશે। બ્રિજ પર ખાડાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય હતો। રાજકોટમાં વીજ ચોરી અટકાવવા PGVCL ચેકિંગ કર્યું। માધાપર અને રૈયા રોડની અનેક સોસાયટીઓમાં દરોડા પડ્યા। PGVCL 45 ટીમો બનાવી તપાસ હાથ ધરી। પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી। રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ચેરમેન તરીકે વિક્રમ પૂજારા અને વાઇસ ચેરમેન તરીકે પ્રવીણ નિમાવતની નિયુક્તિ કરી। પંચમહાલના શહેરમાં ઉજડા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ। શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાની જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત। ભ્રષ્ટાચારીઓએ કાર્યવાહીથી બચવા કામ શરૂ કર્યાનો આરોપ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। અંબાજીના ગબર વિસ્તારમાં સતત બીજા દિવસે દીપડાની દહેશત। વન વિભાગે પાંજરે મૂકી દીપડાને પૂરવાની તજવીજ હાથ ધરી। ગબર 51 શક્તિપીઠ પરિક્રમા પથ 4 દિવસ માટે બંધ। અમદાવાદ ગોવાનું વિમાન ભાડું મોંઘું થયું। 5 ગણા વધારા સાથે 19,000 ભાડું પહોંચ્યું। 12-15 ઓગસ્ટની મિની વેકેશનના મુસાફરોની ભીડ। ઉદયપુર, માઉન્ટ આબુની અનેક હોટલ અત્યારથી જ હાઉસફુલ।
नवसारीमां विश्व हिंदू परिषद अने बजरंग दले कलेक्टरने आवेदनपत्र आप्युं। जिल्लामां अशांत धारो लागू करवानी मांग। जिल्लामां गौ हत्या अने धर्मांतरण जेवा मुद्दाओ पर पण कार्यवाहीनी मांग। बोटादमां दलित अधिकार मंचना कलेक्टर ऑफिसमां धामा। न्याय नम्रता 35 दिवसथी दलित अधिकार मंच प्रतीक उपवास पर। ऑफिस बहार मोटी संख्यामां पोलीस बंदोबस्त गोठवायो। राज्यनी एसटी बसमां मुसाफरोने लैपटॉप साथे प्रवास करवो मोंघो पड्यो। बे लैपटॉपनी मोडासाथी अमदावादनी 88 रूपियानी टिकिट आपी। प्रवासीए टिकिट सोशियल मीडियामां मूकता लोकोए सवाल उठाव्या। आखरे एसटी विभागे रिफंडनी खातरी आपी। राज्यमां टामेटाना भाव बाद हवे आदुना भावनो भड़को। भावनगरमां 1 किलो आदुनो भाव रूपिया 300, पहला 60-70 रूपिया किलो मळतुं हतुं। वेपारीओए कह्युं लोको आदुनी ओछी खरीदी करी रह्या छे। जूनागढ़ में गिरनार रोपवे बंद करायो। खराब वातावरण होवाने लीधे रोपवे ना सत्ताधीशों ने निर्णय। पवन की गति ओछी थता वातावरण में सुधारो थता रोपवे फरी शुरू करवानी खातरी आपी। गुजरात में आम आदमी पार्टी ने कांग्रेस गठबंधन करशे। लोकसभा की चूंटणी लड़वा बन्ने पक्षों हाथ मिलावशे। इंडिया गठबंधन बैठक लड़ाशे चूंटणी। आम आदमी पार्टी प्रदेश अध्यक्ष ईशुदान गढ़वीए जाहेरात करी। गुजरात में आप कांग्रेस गठबंधन पर कांग्रेस मौन। गुजरात कांग्रेस कोई सत्तावार माहिती आपी नहीं। गठबंधन की जाहरात ईशुदान गढ़वीए वहली करी होवानो मत। बैठक की वहेंचणी पर दिल्ली हाईकमांड निर्णय लेशे।